ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ દ્વારા સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે કેન્સર અવેરનેસ અંગે એક નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. સુરતના અણાજન પાલ ખાતેના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ દ્વારા મંગળવારના રોજ કેન્સર જેવા જીવલેણ રોગ અંગે જાગૃતતા લાવવા માટે એક નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે નર્સિંગના વાઇસ પ્રેસિડેન્ટ આઈએ ક્વાલા હાજર પામ્યા હતા. આ કોન્ફરન્સમાં કેન્સરના રોગને સારવાર માટેની માહિતી જેવી કે બેઝિક ઓરલ કેવિટી અને સર્વાઇક કેન્સર, બેઝિક ઓફ બ્રેસ્ટ કેન્સર અને લગ્ન કેન્સર પેઇન અને પેલિએટિવ મેનેજમેન્ટ, ડિમોથેરાપી એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓન ડિલોજિકલ ઇમરજન્સી, સ્ટોમાકેર સહિતની માહિતી આપવામાં આવી હતી. હું હિતેશ લાલીચંદ્ર લાઈવાળા વ્યવસાય એડવોકેટ છું અને પ્રમુખ તરીકે હોદ્દો ધરાવું છું. અમારી સંસ્થા ટીએનટીવી નર્સિંગ કોલેજ ચલાવે છે અને એમાં જીએનએમ અને બીએસસીનો અભ્યાસક્રમ ચાલે છે. એ કોલેજના ઉપક્રમે અમે આજે એક કોન્ફરન્સનું આયોજન કરેલું છે અને એનો વિષય છે જોઇનિંગ હેન્ડ્સ ઇન ફાઇટ અગેન્સ્ટ કેન્સર. અત્યારે કેન્સરનો રોગ એવો છે કે જેની બીમારી લોકોને ગભરાવી મૂકે છે. તે સમયે વિદ્યાર્થીનીઓ, નર્સિંગ વિદ્યાર્થીઓને એની સારવારની તાલીમ મળે એ જરૂરી છે કે જેથી ભવિષ્યમાં જ્યારે નર્સ બને ત્યારે ખૂબ જ ઉપયોગી સેવા આપી શકે અને સમાજને ઉપયોગી બની શકે, તે હેતુથી આયોજન કર્યું છે. આપણે આજે કયા વક્તાઓને આજે આપણે અહીં આમંત્રણ આપ્યું છે અને તેઓ શેનું માર્ગદર્શન અહીં આપવાના? બેઝિકલી કેન્સર વિષયના નિષ્ણાત ડૉક્ટરોને જ અમે આમંત્ર્યા છે. બહારથી ડૉક્ટર માહલકર ગોવાથી આવે છે, એક ડૉક્ટર કોઠારી અમદાવાદથી આવવાના છે. એ ઉપરાંત અહીંયા ભરત કેન્સરમાંથી બીજા બે ડૉક્ટર, ડૉક્ટર અપેક્ષા મોદી અને અંકિત પટેલ, એ બી આવવાના છે. અને તે ઉપરાંત બીજા જે પ્રેઝન્ટેશન તૈયાર કર્યા છે એ બી બતાવીશું. લગભગ કેટલા વિદ્યાર્થીઓ આમાં? ઓલ ઓવર નેશનલ લેવલ પર 1200 વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. એમાંથી મોટાભાગના ગુજરાતના છે, થોડા બહારથી બી આવશે, ગુજરાત બહારથી પણ. લગભગ 45 હોસ્પિટલ અને કોલેજોના વિદ્યાર્થીઓ એકત્ર થશે. સુરતમાં કેન્સર અંગે જાગૃતતા માટે યોજાયેલા નેશનલ કોન્ફરન્સમાં 1200 થી વધુ લોકોએ ભાગ લીધો છે. અઝર કુર્સી, G24 ન્યૂઝ.